અષ્ટાવક્રનો ઉલ્લેખ મહાભારતના વન પર્વમાં છે, એમ તો ઘણા ગ્રંથોમાં છે, ત્રિપુરા રહસ્યમાં બી છે, પણ એમાં થોડી વાત અલગ છે. જનક અષ્ટાવક્રનો ઉપદેશ આપે છે એ રીતે છે, સો આઈ એમ નોટ મેન્શનિંગ ઇટ. મહાભારતના વન પર્વ, જુદા જુદા ચેપ્ટર્સ છે એમાં એક વન પર્વ, પેલું ભીષ્મ પર્વમાં આપણું ભગવદ્ ગીતા અને એ બધું શાંતિ પર્વ, ભીષ્મ પર્વ, એમ વન પર્વમાં આનો ઉલ્લેખ છે. ધ સ્ટોરી ઇઝ સમથિંગ લાઈક ધીસ, લેટ મી ટેલ યુ. ધ સ્ટોરી ઇઝ, જ્યારે 12 વર્ષનો વનવાસ પાંડવોને મળે છે અને 13મું વર્ષ ગુપ્તવાસનો, જે 12 વર્ષનો વનવાસ છે એમાં અર્જુનને પછી શ્રી કૃષ્ણ ભલામણ કરે છે કે તું આ 12 વર્ષ વેસ્ટ નહીં કર. એઝ આઈ થિંક અંકિત હેડ ડન, અંકિત હેડ સેડ ઇન ઇઝ એક્સપિરિયન્સ, ક્યાં છે, યસ, કે વેન આઈ વોઝ આઉટ ઓફ ગ્રુપ આઈ ડિન્ટ વેસ્ટ માય ટાઈમ, આઈ પ્રિપેર્ડ, કે વેન આઈ બીકમ ઇન આઈ કેન બી અ બેટર ઇન, રાઈટ, દેટ્સ વોટ યુ સેડ ઇન યોર એક્સપિરિયન્સ. તો ઇન ધ સેમ વે કૃષ્ણ વોઝ ટેલિંગ અર્જુન કે હવે ભલે 12 વર્ષ તમે આમ વનમાં છો, નિષ્ક્રિય, પ્રિપેર ફોર ધ વોર, બિકોઝ ધીસ વોર વિલ નોટ બી વન ઓનલી બાય ફાઇટિંગ વિથ દ્વેષ. આંતરિક શુદ્ધતા અને એનું એનોલોજી આપી છે કે શસ્ત્ર માટેની તે મહેનત કરે, એકચ્યુઅલી તો આંતરિક તૈયારી કરે એ વાત હતી સંભાવમાં આવવાની. સો હી હેડ ગોન ટુ દેવલોક ફોર હિઝ અભ્યાસ, દેવલોકની કોઈ યુનિવર્સિટી પાસ કરી. અને લોમેશ મુનિ નામના એક મુનિ હતા, તે દેવલોકમાં ગયા, એમની પાસે એવી લબ્ધિ હતી, દેવલોકમાં ગયા. અને વેન હી વોઝ રિટર્નિંગ બેક, અર્જુને કીધું કે મારા ભાઈઓને અને મારી પત્ની દ્રૌપદીને જરા આ સંદેશ આપજો ને. તો કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમારો આ વનવાસના સમયે તીર્થ યાત્રા કરો. અને કે ઓકે. અને તે વખતે પાંડવમાં આમ જુઓ તો યુધિષ્ઠિર અને ચાર, એટલે ભીમ અને નકુલ, સહદેવ અને દ્રૌપદી, આ બધા કામ્યક વનમાં વિચરતા હતા. ત્યાં આ લોમેશ મુનિ આવીને કે જે અર્જુનનો સંદેશ છે કે એ તપસ્યા કરે છે એ શસ્ત્ર માટે, તમે લોકો તીર્થયાત્રાઓ કરી ને તમારા આત્માને પવિત્ર કરો. તો કે ક્યાં જઈએ? તો લોમેશ મુનિએ કીધું કે હું તમારી સાથે આવવા તૈયાર છું. આ બધી વાત મહાભારતના વન પર્વમાં છે, ત્યાંથી અષ્ટાવક્રનો સંબંધ હું જોડવા માગું છું. તમે કહો કે અરે તમે જ ના પાડતા તને મહાભારતનું, હવે કાંઈ નહીં, તમે જ મા, પણ લિંક તો ત્યાંથી જ શરૂ થશે. અને પછી કે ક્યાં જઈ તીર્થયાત્રા? તો તીર્થયાત્રા કરવા માટે કુરુક્ષેત્ર લઈ જાય છે. જે કુરુક્ષેત્ર બધો તો ફર્સ્ટ ટાઈમ દે વેન ધેર, હા, બિકોઝ ઇટ વોઝ ધર્મક્ષેત્ર, એ એકચ્યુઅલી ધર્મક્ષેત્ર હતું. અને ઇટ વોઝ ચોઝન બિકોઝ ઇટ વોઝ અ ધર્મક્ષેત્ર, કે જે ત્યાં મળશે એ સ્વર્ગે જશે. એટલે દુશ્મનો જે હારશે એનું પણ કલ્યાણ થાય, જે જીતે એનું પણ કલ્યાણ થાય, એટલે દેટ પ્લેસ વોઝ ચોઝન. સો કુરુક્ષેત્ર વોઝ અ તીર્થ. અને ત્યાં સરસ્વતી નદીના કિનારે ઋષિ ઉદ્દાલક અને પુત્ર તત્વમસી શ્વેતકેતુનો આશ્રમ હતો. ત્યાં આ લોમેશ મુનિ યુધિષ્ઠિર ભીમ નકુલ સહદેવ દ્રૌપદીને ત્યાં લઈ જાય છે. અને પછી ત્યાંની વાત કરે કે આ સરસ્વતી નદી છે, આ તીર્થ છે, તો કે આ કોનો આશ્રમમાં અમે તમે અમને લઈ આવ્યા? તો કે ઉદ્દાલક નામના ઋષિ પિતા અને એનો પુત્ર છે શ્વેતકેતુ, અને એ બે વચ્ચેનો જે વાર્તાલાપ છે, સંવાદ છે, એ છે છાંદોગ્ય ઉપનિષદ. તો એ છે, તો કે કોણ છે આ શ્વેતકેતુ? તો કે તે વખતે જ્યારે શ્વેતકેતુ હતું, હમણાં નથી, પણ જ્યારે આ શ્વેતકેતુ હાજર હતા તે વખતે આખી પૃથ્વી ઉપર બે જ બ્રહ્મવેત્તા હતા, બ્રહ્મજ્ઞાની હતા, એક શ્વેતકેતુ અને બીજો અષ્ટાવક્ર. એટલે તરત આ બે વચ્ચેનો સંબંધ શું છે, બે મળ્યા છે એકબીજાને કે નથી મળ્યા? તો કે સાંભળ, એમ કરીને જે આખી કથા શરૂ થાય છે એ હું તમને હવે કહીશ, સમજ્યા? આ વન પર્વ ઓફ મહાભારત, વન પર્વમાં આ વનની અંદર કુરુક્ષેત્રમાં લઈને ઉદ્દાલક આશ્રમના એના સંદર્ભથી જે અષ્ટાવક્રનો ઉલ્લેખ થાય છે એ વાત હવે હું, શું વાત ત્યાં થઈ તે વાત હું તમને કહીશ. ઉદ્દાલક ઋષિ, એનો એક પુત્ર શ્વેતકેતુ અને એક પુત્રી સુજાતા. ઋષિ છે, ગુરુકુલ છે, કેટલાય શિષ્ય બનવા આવે છે. એમાં એક કાહોડ નામનો એક શિષ્ય હતો, ખૂબ સેવા ભક્તિવાળો, અને એવી એની સેવા, એના વિનય, એનો પ્રેમ અને એનું જ્ઞાન ગ્રહણ, જ્ઞાન ગરીબી, એનાથી એટલા ઇમ્પ્રેસ થઈ ગયા, એના પ્રેમ અને વિનયથી ઇમ્પ્રેસ થઈ ગયા ઉદ્દાલક ઋષિ. અને જ્ઞાનદાન સાથે એને કન્યાદાન પણ આપવાની ઈચ્છા થઈ કે હી ઇઝ ધ રાઇટ પર્સન ફોર માય ડોટર. ડોટર્સ નેમ સુજાતા. અને
જ્ઞાનદાન સાથે કન્યાદાન બી કરે છે અને કહોર અને સુજાતા હસબન્ડ એન્ડ વાઈફ ગર્ભધારણ કરે છે અને ગર્ભમાં જે જીવ છે તે છે અષ્ટાવક્ર. એટલે અષ્ટાવક્ર અને શ્વેતકેતુ કોણ થાય? મામા ભાણે જ, મામા ભાંજા હતા, બે બ્રહ્મવેત્તા હતા, સેમ એજ. સુજાતા વોઝ ક્વાઇટ ઓલ્ડ અને શ્વેતકેતુ અને અષ્ટાવક્રની સેમ એજ. સો નાવ ધીસ ફેલો ઇઝ ઇન ધ વુંબ, હા, ગર્ભમાં છે, પણ એવો તેજસ્વી છે કે જો આ મોડર્ન સાયન્સ હેઝ ઓલ્સો એક્સેપ્ટેડ કે પિકિંગ અપ ઓફ સંસ્કાર્સ સ્ટાર્ટ ફ્રોમ વેન યુ વર ઇન ધ ગર્ભ, અને આપના શાસ્ત્ર એ પ્રમાણ આપે છે. આ ટેસ્ટ્યુબ બેબી છે ને, જનક રાજા વોઝ અ ટેસ્ટ્યુબ બેબી. આ તમારું નવું નથી કે પેલાએ કીધું કે એને નવું શોધ્યું, નવું શોધ્યું. આપના ગ્રંથોમાં હી વોઝ અ ટેસ્ટ. આઈ ડોન્ટ નો હાઉ મચ ડિટેલમાં મારે જવું જોઈએ જનકની, પણ અષ્ટાવક્રની તો સાંભળ્યું. હી વોઝ ઇન ધ વુમ, અને વુમમાં તો ત્યારથી એના બા મા બાપ વેદ પાઠ કરે તે સાંભળે, પિકઅપ કરે, મેમોરાઇઝ થઈ જાય, એટલી બધી એની જાગ્રત પ્રજ્ઞા, બ્રહ્મ જ્ઞાની હતી. એક વખત સી આવું તો અનેક દ્રષ્ટાંતો આપણે ઇતિહાસમાં છે. અભિમન્યુ, અમે એમના કુરુક્ષેત્ર ગયેલા ને ત્યાં એક્ઝેક્ટલી ચક્રવ્યૂહની રચના કેવી રીતે, બધા પિક્ચર્સ હતા, ગરુડની રચના, વજ્રની રચના, જે જુદા જુદા ફોર્મેશન્સની વાત આવતી હતી ને મહાભારતમાં, વજ્રની જેમ કરીને ઈગલનું શેપ બનાવી, એ બધાના બહુ બ્યુટી. એકચ્યુઅલી આઈ અન્ડરસ્ટુડ ઇટ ધેટ ટાઈમ, કેવી રીતે બધા કમાન્ડર ઇન ચીફ ક્યાં હોય અને બધા સોલ્જર્સ કેવી રીતે થાય, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ફોર્મેશન. એવી રીતે ત્યાં અભિમન્યુને ચક્રવ્યૂહનું જે એને અંદર જવાનું શીખ્યો અને બહાર આવવાનું શીખ્યો નહીં, અને પછી શીખાવ્યું નહીં કે વોટ એવર, અને ફાઇનલી કુડ નોટ કમ આઉટ એન્ડ હી ગોટ કિલ્ડ. ધે અભિમન્યુ ગર્ભમાં હતો ત્યારથી પકડે છે. આ આપણો ઇતિહાસ, આ આપણા શાસ્ત્ર. મહાવીર, મારી માનું હું હલનચલન ન કરું તો માને શાતા પહોંચે, અને હલનચલન બંધ કરે ને માને પાછી બીક લાગે છે તો પાછું. આ બધું કોન્ટેક્ટ વિથ ધી એક્સટર્નલ વેન હી વોઝ ઇન ધ વુમ્બ, રીડિંગ મધર્સ માઇન્ડ વેન હી વોઝ ઇન ધ વુમ્બ. ગર્ભમાં ત્યારે હી કુડ રીડ માઇન્ડ્સ. એન્ડ યુ આર સેઈંગ કે કેટલાક તો કે બહાર નીકળ્યા પછી બુદ્ધિ આવે અને મન આવે, અરે હી વોઝ રીડિંગ સમવન એલ્સિસ માઇન્ડ. આવી હતી આ મહાવીરની પ્રજ્ઞા. જન્મ પહેલાંની, સાધના પછીની વાત ન જ ચાલતી, આ જન્મ પહેલાંની વાત. એટલે ગર્ભ કલ્યાણક પણ ઉજવવા જેવો છે. નોટ ઓન્લી જન્મ, ગર્ભ અંધકારમાં, એકાંતમાં, ડર્ટીનેસમાં કેવો મસ્ત રહેતો હતો ગર્ભમાં. અનેક કથાઓ છે, આ તો ગર્ભની થઈ. કેટલાક મહાપુરુષોની જન્મથી, હવે બુદ્ધ એની માં ઊભી ઊભી એનું પ્રસવ કરે છે, અને હી ફોલ્સ, હી ટેક્સ બર્થ, અને બર્થ દેતાની સાથે બુદ્ધ સાત પગલાં લઈ અને આઠમા પગલે સ્થિર થાય છે, અને એમ કહેવા માટે કે હું જગતને અષ્ટાંગ માર્ગ આપવાનો છું. વેધર યુ એક્સા, કોક જ્યારે કોઈક હોસ્પિટલમાં આવું થશે ત્યારે તમે માનશો, અત્યારે તમને માનવામાં નથી આવતું. પણ ઊભી માં ઊભી છે, જન્મ લે છે, કારણ કે એ બુદ્ધ કહે કે હું ભલે આખી જન્મ બેઠો રહીશ પણ મારી માં સૂતી હોય, પ્રમત્ત અવસ્થામાં હોય ત્યારે હું જન્મ નહીં લઉં. વોટ એવર લાઉડ સે, 80 યર્સ હી વોઝ ઇન હિઝ મધર્સ વુમ. વેન હી વોઝ એજ 81 હી વોઝ બોર્ન. તમે નહીં માનો તો હું શું કરું. પણ સુખદેવજી 12 વર્ષ, 12 યર્સ ઇન મધર્સ વુમ. એક કેસ અમારી જ્ઞાતિમાં છે, જાપાન રહે છે કોબે, આપણે જેના ઘરે જમવા ગયા હતા, 11.5 મહિના ગર્ભ. તમે માનો કે નહીં માનો, તમે માનો કે કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય કે તમારે જે માનવું હોય તેમાં, સી તમે મોડું નહીં ચડાવો, આ છે આમ જ છે, તમારા મગજમાં બેસતું નથી, યોર પ્રોબ્લેમ. એ તો આખું વર્ષ હવે આમ જ થવાનું છે, હું જે બોલીશ તમારા મગજમાં નથી ઉતરવાનું. આઈ ડોન્ટ કેર, ઇટ ઓન્લી શોઝ તમે કેટલા બુદ્ધુ છો. ઓકે, લેટ મી ગો એટ ધેન. તો વુમમાં બી ગણી, તો આ ભાઈ સાહેબ વુમમાં છે અષ્ટાવક્ર, એનું નામ કેમ પાડ્યું તે તમે સમજો. વુમમાં છે અને બધું પાઠ, એક વખત કાહોર જરા જલ્દીથી બધાને પાઠ કરે છે, અને દેર આર મેની મિસ્ટેક્સ ઇન હિઝ પાઠ. અને અષ્ટાવક્રજી બોલે છે અંદરથી કે બાપુજી, આમ જે બી બોલશે, બાપાજી, પિતાજી, ડેડ, ડેડ, વોટ એવર, ઇટ્સ નોટ રાઇટ, ધીસ ઇઝ ધ રાઇટ થિંગ.
શરૂમાં તો એમને સમજાવ્યું ને, એમને કહે કે આકાશવાણી થઈ લાગે છે, અહીંયા કોઈ બોલતું નથી અને ક્યાંથી અવાજ આવે છે. એન્ડ દેન ઈ રિયલાઇઝ કે એનો દીકરો જે ગર્ભમાં છે તે આ બોલે છે, પણ કયા બાપને બાપને એના દીકરાની સાચી વાત સહન થાય? ઓલ સન્સ હેવ ધીસ પ્રોબ્લેમ ને, કે અમે સાચી વાત કે બાપથી સહન નથી થતું. એન્ડ ઓલ બાપ્સ હેવ કે આની પાસે અવિનય સિવાય કંઈ છે જ નહીં. તમારે કહેવાનું અમે આ અષ્ટાવક્ર પાસેથી શીખ્યા છે. કયો બાપ સહન એ સહન કરી શક્યો નહીં કે હજી તો બહાર નીકળ્યો નથી ને ચટર પટર સ્ટાર્ટ થઈ ગઈ. આની બહાર નીકળ્યો નથી તો બહાર નીકળ્યા પછી તો મને પી જશે તો શાપ આપે વખતે એવા ક્રોધમાં આવી જાય. ક્રોધમાં ઉચ્ચારેલ જે વાક્ય તે શાપ કહેવાય. તમારી બધા પાસે શાપ આપવાની શક્તિ છે. ક્રોધમાં તમે જે બકો છો એ શાપ છે એમ કહેવું. એટલો ગુસ્સો આવે કે જા તું આઠે અંગે વાંકો થા. અષ્ટ વક્ર આઠે આઠ, આઠ બધા જ અંગ ચાલે તો અવાજ આવે મ્યુઝિક એવો અષ્ટાવક્ર. દિસ આ રીતે એમનું નામ પાડ્યું. ગર્ભમાં જ છે હજી અષ્ટાવક્ર. અને સુજાતા કહે છે કે આપણી પાસે કાંઈ પૈસા તો છે નહીં. શી ખાલી ઊંચા ઊંચા ભાવથી નહીં ચાલે, યુ હેવ ટુ બી પ્રેક્ટિકલ. તો બ્રાહ્મણની વાત તો શું હોય? ભિક્ષા ઉપર કરવાનું. વૈશ્ય હોય તો વેપાર કરશે, ક્ષત્રિય હોય તો બીજાનું સીધું લઈ લેશે. ટેક્સ, ધીસ ઇઝ ટેક્સ. એટલે એવરીબડી નીડ્સ રિસોર્સિસ. પણ બ્રાહ્મણ ભિક્ષાથી કે ભીખથી જે બોલવું હોય તે, ક્ષત્રિય સ્નેચ કરીને કે ટેક્સથી કે વોટ એવર સિસ્ટમથી, અને વૈશ્ય વેપારથી, શૂદ્ર અગેન દાનથી ફીસથી જે બોલવું હોય. બ્રાહ્મણ થયું તો કે ભાઈ આપણે પૈસા તો જોઈશે, હવે આપણું ફેમિલી પ્લાનિંગ ત્યારથી ચાલે છે. કે ફેમિલી પ્લાનિંગ નોટ ઓન્લી ઇન દેટ, પણ આ બાલકને સારું એજ્યુકેશન આ બધું આપવા માટે વી નીડ મની, તો તમે કંઈક મહેનત કરો. ત્યાં જ કંઈક એલાન થયું કે જનક રાજાની સભામાં કંઈક જ્ઞાન યજ્ઞ છે અને ત્યાં ડિબેટ વાદ ચાલશે. એક બંદી નામનો એક એક ફિલોસોફર છે, એક મહાન તત્વવેત્તા છે, અમુક ઇંગ્લિશ બુક્સની અંદર વેન્દિન બી હશે, પણ છે બંદી. તો એ બંદી નામના, અને જો તમે એને સામે ડિબેટ કરો અને તમે જીતો તો આટલા આટલા આટલી ચીજ, અને હારો તો તમારે જલ સમાધિ લેવી પડે. અને એને થયું કે આમ બી મારી પાસે કંઈ છે નહીં, આઈ વિલ નોટ બી એબલ ટુ ગીવ માય સન એનીથિંગ, તો લેટ મી ટ્રાય. એ જાય છે, ત્યાં જાય છે, હારી જાય છે, હારી જાય છે, અને હી હેઝ ટુ એમ્બ્રેસ ડેથ. એમને જલ સમાધિ લેવી પડે. બિફોર અષ્ટાવક્ર ઇઝ બોર્ન, હિઝ ફાધર ઇઝ ડેડ. અષ્ટાવક્ર ઇઝ બોર્ન. ઉદ્દાલક ઋષિએ આશ્રમમાં બધાને કહી દીધું, આને ખબર પડવી ન જોઈએ કે એનો બાપ મરી ગયો છે, ન તો પાછી વેરભાવના જાગશે. એટલે હવે જાણે હું જ એનો પિતા અને આ શ્વેત કેતુ એનો ભાઈ. એ રીતે આશ્રમમાં 12 વર્ષ સુધી ચાલે. દે ઓલવેઝ ફેલ્ટ કે આ ઉદ્દાલક જ એમને પિતા, જે એકચ્યુઅલી એના નાના થાય, એ જ એના બાપ જેવા, અને શ્વેત કેતુ સાથે રમે એ જ એનો ભાઈ. આમ મામા ભાંજા થાય, પણ જેમ મનોજકુમાર અને અનિલ મામા છે ને એવી રીતે મામા ભાંજા છે, પણ એકબીજા સાથે એ લોકો આવી રીતે રમે આ શ્વેતકેતુને અષ્ટાવક્ર. એક દિવસ એવું બન્યું કે અષ્ટાવક્ર એન્ડ શ્વેતકેતુ વર રનિંગ, હુ વુડ સિટ ઇન ઉદ્દાલક્સ ખોલો. અને અષ્ટાવક્ર ઇઝ સિટિંગ, ત્યારે શ્વેતકેતુ કહે છે, ઓઠ, આ મારા પિતાજી છે, તારા નથી, તારા તો નાના થાય. ફર્સ્ટ ટાઈમ એ ગુસ્સામાં બોલી ગયો, નહીં તો હી ડીડ નોટ. તે વખતે હી ગોઝ ટુ હિઝ મધર સુજાતા એન્ડ સેઝ, વોટ ઇઝ ધ મિસ્ટ્રી, વોટ ઇઝ ધ ટ્રુથ? અને તારે આખી વાત ઇઝ રિવીલ ટુ હિમ. એન્ડ હી સેઝ, ધેન આઈ હેવ ટુ ગો ટુ જનક એન્ડ ટીચ હિમ અ લેસન. એ અને શ્વેતકેતુ, એટલે આમ મામા ભાંજા પણ સેમ એજ, અને બંને તત્વવિત્તા તો છે જ અને બ્રહ્મજ્ઞાની બી છે, જાય છે 12 years ઓફ એજ. જનકના દરબાર સુધી પહોંચે છે, દ્વારપાલ અટકાવે છે, ચિલ્ડ્રન નોટ અલાઉડ. અહીંયા તમે કહેશો કે ભાઈ આ તો અષ્ટાવક્ર ગીતા ચાલે, 12 વર્ષની નીચાને કોઈ એન્ટ્રી નહીં, તો પહેલો તો ડિબેટ કરવા માટે આવ્યો હતો. દ્વારપાલ અટકાવે, પણ દ્વારપાલ સાથે કંઈક ચર્ચા થાય, એ બધી ચર્ચા આઈ કેન ટેલ યુ, બટ દેન આઈ ડોન્ટ હેવ સો મચ ટાઈમ. પણ એ ચર્ચા થાય, દેન ફાઇનલી દ્વારપાલ ઇઝ કન્વિન્સ કે મારા કરતાં બુદ્ધિ તો છે જેનામાં વધારે, સો હી શુડ બી લેટ ઇન, સો હી ઇઝ ગોઈંગ ઇન. અને એ જેવા અંદર જાય છે તો એ જે રીતે વોક કરતા હતા ને, 8 અંગ જેના વાંકા હોય એ ચાલે તો કેવી રીતે ચાલે, આખી સભા હસવા લાગી.
Because ekdam funnily, the way he moves and drags himself, it was very funny. Everyone starts laughing. Even Janak starts laughing. And even Ashtavakra starts laughing. When Ashtavakra starts laughing, Janak stops laughing. Janak is telling, what is the problem? Ame bada to hasye che, because we know the reason. Tari a chal upar, tara dhang upar, tara shape upar. Hav tame josho ke avu kem ahiya nathi. Aa thakvanga, tenu bhi hun story kahis. તો આ ઠંગ વાંખા છે ને એવી રીતે, પણ તું કેમ હસે છે? ઇનફેક્ટ તારે તો ખરાબ લાગવું જોઈએ, દુઃખ થવું જોઈએ, ઇન્સલ્ટેડ, ઓફેન્ડેડ. તો કે એવું છે ને કે હું તમારા ઉપર હસું છું. તો કે કેમ? તો કે તમે બધા કોબલરની સભા કહેવાઓ, ચમારની સભા કહેવાઓ, કારણ કે ચમારની સભામાં સત્યની વાત, બ્રહ્મ જ્ઞાનની વાત, તત્વની વાત, ઇઝન્ટ ઇટ ફની? ચમારોની સભામાં. તો કે કેમ? અમે ચમારા, આ બધા વિદ્વાન છે, આ બંદી નામનો વિદ્વાન છે, આ છે, અમે જ્ઞાનના રસિક છે. તો કે ના, તમારી દ્રષ્ટિ મારી ચામડી ઉપર છે. તમારી દ્રષ્ટિ જ્યાં તે તમે, તમારી દ્રષ્ટિ છે આત્મા ઉપર? કોઈક સુંદર દેખાય, કોઈ સ્લિમ દેખાય, કોઈ મોટું દેખાય, કોઈ નાનું દેખાય, તો તમે ચમાર છો. ચામડીને જુએ તે ચમાર, કોબલર. તો કે આ ચમારની સભામાં હું શું સત્યની વાત ને બ્રહ્મની વાત કરવા આવ્યો છું? એમ હશે. અને જનક ફીલ્સ, આમાં કાંઈક દમ છે. એક તો 12 વર્ષનો છોકરો છે ને, એટલે થોડું તો રેઝિસ્ટન્સ રહેવાનું. પણ 12 વર્ષનો છોકરો હવે ધીમે ધીમે એની વાણી સાંભળીને એની વય ભૂલાય છે. કે ના, આ વાત એવી કરે છે કે જે મને સ્ટ્રાઇક નહોતું થયું. સભામાં બધા વિદ્વાનો બેઠા છે તો બી સ્ટ્રાઇક ન થયું. એટલે વાણી ઉપરથી ધીમે ધીમે તમને એમ લાગે કે ના, આ અમારા જેટલો નથી, અમારા જીવોને જેટલો નથી. આ કાંઈક અંદર જુદું તત્વ છે. તો બી એને એમ થયું કે લાવ ટેસ્ટ કરો. અને એ બી થોડા ક્વેશ્ચન્સ પૂછે છે, બિકોઝ હી સેઝ કે આઈ વોન્ટ ટુ ડિબેટ વિથ બંદી. તો કે ઉભો રે, તારામાં તાકાત છે કે નહીં? એને બોલાવે, એ પાછો છે વરુણ દેવતાનો પુત્ર અને ગુસ્સાવાળો છે, અને ક્યાંક તારે જલ સમાધિ લેવી પડે એના પહેલાં હું તને ટેસ્ટ કરું. એવા અમુક ક્વેશ્ચન્સ, ઇફ યુ વોન્ટ આઈ કેન ટેલ યુ, બટ ઇટ ઇઝ નોટ સો ઇમ્પોર્ટન્ટ. કે સૂતા સૂતા કોણ આંખ બંધ કર્યા વિના સૂએ એવું કોણ છે? પછી જન્મ્યા પછી ચાલે નહીં એવું કોણ છે? પછી જેની પાસે હૃદય નથી એવું કોણ છે? વેગ વધવાથી જેનો વિકાસ થાય એવું કોણ છે? અને ફટ ફટ પછી અષ્ટાવક્ર બોલે છે કે આંખ બંધ કર્યા વિના સૂએ એવું પ્રાણી માછલી છે. દે ડોન્ટ હેવ આઈલેટ્સ, તો આંખ તો ખુલ્લી હોય, અને જે આંખ અર્ધ ખુલ્લી કે આમ ખુલ્લી ખુલ્લી સૂતા હોય ને, એ લગભગ માછલીમાંથી અહીંયા આવ્યા હોય એવું બની શકે. એટલે નામ કર્મ પૂરું ન થયું હોય અને આયુષ્ય કર્મ પૂરું થઈ ગયું હોય, એ કન્ટિન્યુ ના. એવા છે, આ સભામાં જ છે એવા બે ત્રણ, તો મને ખબર છે. આમ ડરી જવાય રાતના, આપણે ઉઠ્યા હોય અધ વચ્ચે લાઇટ કરી હોય તો આંખ ખુલ્લી હોય. રૂપાની ફેમિલીમાંથી જ છે ને. સો પછી કે જન્મ્યા પછી કોણ ચાલે ને? તો કે ઈંડું. ઈંડાનો જન્મ થયો પણ ટિલ ઇટ ઇઝ હેચ્ડ ઇટ ડઝ નોટ સ્ટાર્ટ વોકિંગ. કોનામાં હૃદય નથી, જે છે પણ હૃદય નથી, તો કે પથ્થર. અને વેગ વધવાથી વિકાસ કોનો થાય? તો કે નદી. જેમ એની સ્પીડ વધે એમાં વિકાસ બી થતો હોય. એવા અમુક પ્રશ્નોને અમુક ચર્ચા કરીને ફાઇનલી ઇઝ કન્વિન્સ્ડ કે આમાં આની વય જોવાની જરૂર નથી, એની વક્રતા, શરીરની વક્રતા જોવાની જરૂર નથી, મારી વક્રતા દૂર કરવામાં હેલ્પફુલ બનવાનો. એન્ડ ફાઇનલી બંદી સાથે ડિબેટ થાય, બંદી લૂઝીસ, બંદી હારી જાય છે. અને હારી જાય છે એટલે જે હારે એને જલ સમાધિ લેવાની, એ દ્રષ્ટિથી એને જલ સમાધિ એટલે કે મૃત્યુ. પણ વેન બધા ભેગા મળીને સાગર કિનારે જાય છે કે હવે આને જલ સમ, ત્યારે બંદી કહે છે કે જો એક વાતનું ઘટસ્ફોટ હું કરી દઉં, હું વરુણ દેવતાનો પુત્ર છું. વરુણ મીન્સ સી, ગોડ ઓફ સી, વરુણ. અને પાતાળ લોકની અંદર મારા પિતાએ એક યજ્ઞ, જ્ઞાન યજ્ઞ રાખ્યો હતો. હી વોન્ટેડ બ્રાહ્મિન્સ, એટલે મેં જ આવી અહીંયા કર્યું કે સારા સારા બ્રાહ્મીનોને બધાને ત્યાં મોકલવાનો. હવે મારા પિતાનો યજ્ઞ પૂરો થઈ ગયો, એટલે થેન્ક યુ વેરી મચ, તમે મને હરાવ્યો, એટલે નાવ આઈ કેન ગો બેક એન્ડ આઈ વિલ ડુ વન ફેવર ટુ યુ, આઈ વિલ સેન્ડ એવરી વન બેક. એમાં તમારા પિતા બી છે, એ બધા પાછા આવી જશે. થેન્ક યુ. અને બધા આવે છે પાછા, બધા જેટલા હારેલા હતા બધા પાછા આવે છે. એમાં કહો ને એના પિતા બી આવે છે. પિતા બહુ ખુશ થઈ જાય છે કે ઓહો, 12 વર્ષનો હોવા છતાં. અને પહેલું સેન્ટેન્સ બોલે છે કે મૂર્ખને ત્યાં વિદ્વાન પણ જન્મી શકે.
બાપ મૂર્ખ હોય એને ત્યાં દીકરો વિદ્વાન પણ જમી શકે, હવે મૂર્ખ હોય તો મૂર્ખ જ પાકે ને વિદ્વાન હોય તો વિદ્વાન પાકે, એવું નથી, એવી ટાઈપની. અને ફાઇનલી કે હું મારો શાપ પાછો લઉં છું અને આ સમંગા નામની નદી છે એમાં જો તું સ્નાન કરીને આવશે તો તારા આઠે આઠ અંગ સરખા થઈ જશે. પણ પછી નામ કન્ટિન્યુ, નામ કન્ટિન્યુડ અષ્ટાવક્ર. પછી તો અષ્ટાવક્ર યોજના અને બધું ગવર્મેન્ટે બી ઘણી વખત અષ્ટાવક્રને વાપરું છે અને એ રીતે અષ્ટાવક્ર સમંગા નદી પર. અને આટલી વાત કર્યા પછી લોમેશ મુનિના, આઈ એમ ગોઈંગ બેક ટુ મહાભારત, આ કુરુક્ષેત્રમાં હતી ને સ્ટોરી સાંભળતા ભૂલી ગયા, તો ત્યાં સ્ટોરી કરતાં કરતાં યુધિષ્ઠિરને દ્રૌપદીને કહે છે કે તમે આ નદી, આ સમંગા નદી છે, તમે એમાં સ્નાન કરો તો તમારો બી ઉદ્ધાર થશે. અને એ કરે છે. અહીંયા મહાભારતનો રેફરન્સ હવે પૂરો થઈ જાય છે. થોડો ફેર છે, અમુક કથાઓમાં એમ કહે છે કે જાણે બાપ બી જીવતો હતો અને બાપ ડિબેટ કરવા જાય છે, હારી જાય છે, એ ન્યૂઝ સાંજના પહોંચે છે અષ્ટાવક્રને અને પછી અષ્ટાવક્ર જાય છે. અમુક જગ્યાએ આવો ઉલ્લેખ પણ છે પણ બહુ ઓછી જગ્યાએ. મૂળ ઓથેન્ટિક ગ્રંથમાં આ સ્ટોરી છે જે મેં આખી લાંબી કરી, તે ગર્ભ પહેલાં જ, જન્મ પહેલાં જ ગર્ભમાં હતા ત્યારે જ પિતાનું મૃત્યુ થઈ જાય છે એ કથા. અને આ બાજુ જરા જનકની વાત સાંભળી લે, જનકની સ્થિતિ શું છે. એક ઉનાળો, ભારે ભોજન કર્યું, વ્યવસ્થિત ઘારી બારી શીરો જે બી હોય તમારે, અને જમી કરીને શીતગૃહમાં એટલે કે એસી રૂમમાં સોનાની સૈયા ઉપર સુવા માટે જનક જાય છે. હા, આ સીન અલગ, મેં અષ્ટાવક્ર ટુ જનક કીધું, હવે જનક ટુ અષ્ટાવક્ર કીધું એન્ડ ધેન ધ ડાયલોગ. અને સુવા જાય છે અને ઊંઘ આવી જાય છે અને એવી મીઠી ઊંઘ, સ્વપ્ન આવે છે. સ્વપ્ન એવું આવે છે કે જાણે બાજુના રાજ્યના જે રાજા છે તે ચડાઈ કરે છે અને જનક લૂઝિસ એન્ડ હી હેઝ ટુ રન અવે, ફ્લી, અને પગરખા પહેર્યા હોય ને ખુલ્લા પગે ભાગવું પડ્યું છે જંગલમાં, અને ત્યાં ખાવા પીવાનું કશું નથી, બહુ દુઃખી દુઃખી થઈ ગયો છે એક ગામ બધ. અને પેલા રાજાએ એવું એલાન કર્યું હતું કે કોઈ બી જો જનકને ખાવા પીવાનું આપશે તો એને મારી નાખશે, કોઈ એને આપે નહીં. બીજા રાજ્યમાં જાય છે ત્યાં બી ને બહુ દૂર જાય છે, ત્યાં એક સદાવ્રત મળે છે એટલે એનો ફ્રી ભોજનશાળા તમારે જેવું નહીં, એને સદાવ્રત ન કહેવાય, એને પ્રસાદ ગ્રહ કહેવાય, જ્યાં 80 રૂપિયા આપીને કે ખાવાનું મળતું હોય તે પ્રસાદ ગ્રહ, પણ પ્રસાદ મફત જ છે એવું કંઈક છે ને. હા, તો એ સદાવ્રતમાં મફત હતું, ટોટલ સ્ટે હતું નહીં અને ફૂડ વોઝ ફ્રી. તો ત્યાં લાઇનમાં ઊભા હતા અને ખીચડીને સમથિંગ આપતા હતા અને લાઇનમાં ઊભા હતા અને એમનો ટર્ન આવ્યો ત્યારે જ ખીચડી પૂરી થઈ ગઈ. આ બધું સપનામાં એ જોયે છે. પછી કે મને બહુ ભૂખ લાગી, ગમે તે કાંઈક કરો એટલે પછી જે બધું આજુબાજુ પોપડો થઈ ગયો હોય ને તપેલામાં, તે પેલું એ કરીને એક શકોરામાં એને આપે છે, એક પ્લેટ જે કહો તો એક પ્લેટ આપીને એમ હાશ આટલું તો મળ્યું એમ કહીને જાય છે. ત્યાં બે સાંડ ઝઘડતા ઝઘડતા આવે, ધક્કો લાગે અને શકોરું પડી જાય છે અને ઊંઘ ઉડી જાય છે. પેલું પાત્ર બી ફૂટી જાય છે માટીનું અને તે વખતે ઝપકીને ઉઠે છે, કોઈ વાર દુઃખ તમને જાગ્રત કરી દે ને એવી રીતે આ દુઃખ એમ. અને જનકને થાય છે હવે આ સાચું શું, આમાં આ સ્વપ્ન ચાલતું હતું ત્યારે ઇટ વોઝ એઝ રિયલ એઝ આઈ એમ ફીલિંગ નાઉ, તો આ સત્ય કે પેલું સત્ય, હું આ જનક રાજા છું એ સત્ય છે કે પેલું સત્ય છે, આ બેમાં સત્ય શું, આ બંને સત્ય છે કે બંને ખોટું છે, કોઈ મને જવાબ આપો, કોઈ મને જવાબ આપો. એને કોઈ સરખું સમજાવી શકતો નથી. અષ્ટાવક્ર એક વખત એ જંગલમાં જાય છે, ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટોરી. તો જંગલમાં જાય છે અને એમને એમ સાંભળી રાખ્યું હતું કે એક શાસ્ત્રમાં એવી વાત હતી કે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ સો ઇઝી, કેટલી ઇઝી, તો કે તમે ઘોડાના એક પેગડામાં પગ મૂક્યો અને બીજા પેગડામાં પગ મૂકો એટલા ટાઈમમાં તમે આત્મપ્રાપ્તિ કરી શકો, આટલો ટાઈમની જરૂર છે. એમાં બી આટલા ટાઈમની નહીં, આ તો એક્ઝામ્પલ છે, આનાથી ફાસ્ટ. અને ઈ વોઝ શોક્ડ કે આટલું ઇઝી છે બ્રહ્મજ્ઞાન અને હજી બ્રહ્મ પ્રાપ્તિ નથી થતી, તો કે કોઈ સમજાવો, કોઈ એમને સમજાવી શક્યું. તો એક દિવસ આવી રીતે જતા હતા જંગલમાં અને અષ્ટાવક્રનો ભેટો થાય છે. આ એક બીજી સ્ટોરી છે તે સાંભળેલું. અને અષ્ટાવક્રનો ભેટો થાય છે, અષ્ટાવક્ર કહે છે કે આ એકદમ સાચી વાત છે અને આઈ કેન શો યુ, તો કે મને બતાવો. તો કે તું ચઢ, અને ચડે છે, એક પેગડામાં હજી પગ મૂકે છે ત્યાં અષ્ટાવક્ર કે ઠેર, પેલા વિધિ વ મને ગુરુ બનાવો,
પછી વિનય સહિત પ્રશ્ન પૂછ, પછી કંઈક સમર્પણ કર, પછી જ હું કહીશ. કે એમ નહીં આમાં ઉભા ઉભા કેમ લાગે, બ્રહ્મજ્ઞાન કેમ થાય, એમ ના પૂછાય. કે પરિણમશે નહીં જ્ઞાન, ચર્ચા તો થઈ જાય, પણ વિધિપૂર્વક એલાન કર, આજથી હું તમને મારા ગુરુ બનાવું છું. એ રીતે આ આપણી શાસ્ત્ર પરંપરા છે, ત્યાં સુધી નથી તેવું ગમે તે મનમાં. સી, આ એક ક્રિયા માર્ગની વાત કરું છું. ભક્તિમાં તો હો ગયા, પહેલે સે હો ગયા, હા મળે છે એની પહેલાંથી થઈ જાય. માતાજી શ્રી અરવિંદના આશ્રમમાં જાય, માતાજી વોઝ ધી મધર જેને કહેવાય છે પેરિસમાં, અને પેરેન્ટ્સ વો ઇજિપ્શિયન્સ, અને પેરિસમાં હતા, એન્ડ શી વોઝ દેર, એન્ડ સમ વન વોઝ ગાઈડિંગ હર ડેલી, બટ દેટ સમ વન શી ડિન્ટ નો, એન્ડ આફ્ટર 30 યર્સ ઓર સો એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો, પણ શી કમ્સ ટુ પોન્ડિચેરી એન્ડ દેટ્સ ઇટ. પહેલાં જ 11 મહિના રહી જાય છે, ને શ્રી અરવિંદને કહે છે તમે જ છો જે મને સતત ગાઈડ કરતા હતા, અને આઈ હેવ રીચ્ડ. બહારના જગતમાં જ્યાં પહોંચવાનું હોય ફિનિશ્ડ, એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો. પણ ફર્સ્ટ વર્લ્ડ વોર બ્રેક્સ આઉટ એન્ડ શી હેઝ ટુ ગો બેક, પછી શી કેન નોટ કમ, શી ગોઝ ટુ જપાન ફોર 4 યર્સ, એન્ડ ફાઇનલી શી કમ્સ ઇન ધ આશ્રમ. અને જેવા એ આશ્રમમાં, જે દિવસે આશ્રમમાં આવે છે, શ્રી અરવિંદ આખું જ આશ્રમનું આંતરિક અને બાહ્ય સંચાલન એમને આપીને પોતે નિવૃત્ત થઈ જાય છે, કે માતાજીના હાથમાં આશ્રમ સિક્યોર છે. એન્ડ હી સેઝ નાવ આઈ એમ રિટાયરિંગ. 40 યર્સ હી હેઝ નોટ લેફ્ટ પોન્ડિચેરી, 12 યર્સ હી હેઝ નોટ કમ આઉટ ઓફ હિઝ હાઉસ. અને એમને પ્રતિપાદન કર્યું છે પ્રવૃત્તિ માર્ગ, કર્મયોગ, લીધો સંન્યાસ. થ્રુ આઉટ પોન્ડિચેરી ઇફ યુ સી પીપલ આર વર્કિંગ થ્રુ આઉટ, અને પછી આશ્રમનું સંચાલન, પછી તો ઓરોવિલ બન્યું, એવી રીતે પછી વર્ષો સુધી એનું સંચાલન. છેલ્લા 5-10 વર્ષ તો તેઓ પણ રિટાયર થઈ ગયા, ખાલી 4 દિવસ દર્શન આપે આખા વર્ષમાં, એ બી એમની ગેલેરીમાં જ ઊભા ઊભા દર્શન આપે, બાકી શી વોઝ ટોટલી બટ દે બોથ. અને શ્રી અરવિંદ કહેતા માતાજી અને મારી ચેતના એક જ છે, પણ એમની ચેતનાનો એક ભાગ સક્રિય છે, સો શી વિલ બી કંટ્રોલિંગ, એડમિનિસ્ટ્રેટિંગ એન્ડ એડમિનિસ્ટરિંગ ધ આશ્રમ એન્ડ ઓલ. સો દિસ ઇઝ ઇટ. તો વિધિવત તો એમ કે મને ગુરુ બનાવો, દક્ષિણા આપ, તો કે જાઓ આથી તમને તન મન ધન મારા અર્પણ. આ ભૂતાની સાથે જ સ્થિર થઈ જાય છે જનક. જો સ્થિર એટલે કઈ સ્થિતિમાં સ્થિર, તો કે એક પેગડામાં છે એક પગ અને બીજો લટકેલો છે અને સ્થિર થઈ જાય છે. અષ્ટાવક્ર ત્યાંથી ચાલ્યા જાય છે, આ સ્થિર થઈ ગયા છે. અષ્ટાવક્ર ત્યાંથી ચાલ્યા જાય, આખો દિવસ પસાર થઈ ગયો, રાજમહેલમાં થયું કે રાજાજી ક્યાં છે, આવ્યા કેમ નહીં શિકારમાંથી કે જ્યાં ગયા છે, અને પછી બધા મિનિસ્ટર્સ અને ફેમિલી મેમ્બર્સ અને સૈનિકોને બધા શોધવા નીકળે, ત્યાં આવી સ્થિતિમાં જોયે છે, ઉઠાડવાની કોશિશ કરે કે હલતા નથી કાંઈ નહીં, કે આ શું થઈ ગયું. એ લોકોને ખ્યાલ હતો કે અષ્ટાવક્રએ આવું કંઈ કીધેલું ને આવી આવું ઘટના ઘટી હતી એમ કોઈ કીધું, પણ હવે કેમ આવું થઈ ગયું, કે બ્રહ્મ સમાધિ લાગી ગઈ કે શું થઈ ગયું, ટ્રાન્સમાં ચાલ્યા ગયા, વોટ હેઝ હેપન. અને એમને એ જ સ્થિતિમાં મહેલમાં તો લઈ જાય છે, ખવડાવવાની કોશિશ કરે, ખાતા નથી, પીતા નથી, કાંઈ નહીં, હળતા નથી ચાલતા. પછી અષ્ટાવક્રને પકડીને લાવે છે, 12 વર્ષનો છોકરો, તો કે તું કંઈ કર, તારા કારણે થયું છે આ બધું. અષ્ટાવક્રે તું ખાલો, અને જનક ખાવા લાગે છે. પછી કે અભી થોડા આરામ કર લો, તો આરામ કરે છે, જાગે છે. અષ્ટાવક્રમ બી કહ્યું કે એસા ક્યું, આવું કેમ, આવું બ્રહ્મ સમાધિ તો અમને પણ લાગી, પણ અમારો આવું બધું વિયર્ડ નથી થતું એવી રીતે. જનકને પૂછે છે, જેવું પૂછે છે એટલે જનક ઉત્તર આપે છે કે મેં મારા તન મન ધન તમને અર્પણ કર્યા છે, હવે તમે કહો તેમ ચાલીશ, તમે કહો તે ખાઈશ, ત્યારે જ ખાઈશ, બધું તમારી આધીન. આ સમર્પણ સમાધિ છે, બ્રહ્મ સમાધિ તો કાંઈ નથી એની સામે. સમર્પણ સમાધિ કરીને બતાવ, તું કે તો ખાઈશ, તું કે તેટલું જ ખાઈશ, તું કે ત્યારે જ ખાઈશ, બાકી મારી ઈચ્છાને આઈ હેવ ટુ બી હોલો બેમ્બુ એન્ડ યુ મેક ઇટ અ મુરલી. આવું જનકનું સમર્પણ. અને પછી કહે છે કે પછી અષ્ટાવક્રજીને કહે છે કે થોડા દિવસ રહી જાઓ, તમે તો સાધુ છો, પણ થોડા દિવસ રહી જાઓ. ઓકે. અને એ થોડા દિવસ જે મહેલમાં રહ્યા તે વખતે જે બોધ ગંગા વેવડાવી, દેટ ઇઝ અષ્ટાવક્ર. બસી આસન પર બેસાડે છે, હાથ જોડે છે, આ બધું ભગવદ્ ગીતામાં આવી ગયું હતું, કેવી રીતે પ્રશ્ન પૂછવું એની આખી વિધિ હતી, પ્રણામ કરીને, પ્રણપાત કરીને, પછી વિનયપૂર્વક કહેવું એમ કરીને, એક્ઝેક્ટ એ વિનયપૂર્વક 12 વર્ષનો અષ્ટાવક્ર વયની સામે વિનય,
જ્ઞાનનો વિનય તમે જુઓ. અને એ રીતે છેલ્લી વાત, આમ છે ને જનક બી બહુ બધા થઈ ગયા છે. પ્રોબ્લેમ એ છે કારણ કે મેં જ્યારે વર્ષો પહેલાં સંશોધન કર્યું હતું કે આ કયો જનક, આ રામનો સસરો જ કે સીતાનો પિતા જ કે, ત્યારે મને ખબર પડી કેટલા બધા જનક છે. વિષ્ણુ પુરાણમાં કોઈ બીજો જનક છે, અહીંયા કોઈ બીજો જનક છે, રામાયણનો ઇટ કેન બી ધ સેમ પર્સન ઓલ્સો, ઇટ્સ નોટ ક્લિયર, ઇટ કેન બી ધ સેમ પર્સન. તો પછી આ મુનિસુરત સ્વામી ભગવાનના સમયની વાત છે, કારણ કે તે વખતે રામાયણ 8,56,000 યર્સ અગો, તે વખતની આ વાત છે, અથવા કોઈ બીજા જનક, એક નમિનાથ ભગવાન. અને વિષ્ણુ પુરાણમાં તો કથા એવી છે કે નિમિ નામના એક રાજર્ષિ હતા અને એ મરી જાય છે, પણ એ પુત્ર ઉત્પન્ન કર્યા પહેલાં મરી જાય છે. હવે મરી જાય છે તો શું કરવું, પછી સિંહાસન, રાજસિંહાસન પર કોણ બેસે, એટલે એના મૃતદેહમાંથી એનું મસ્તક કાપી, એનું કંઈક, એને કંઈક મથી કંઈક કરી અને એના સ્ત્રીના એના ગર્ભમાં મૂકે છે, એટલે હું કહું છું ટેસ્ટ ટ્યુબ બેબી, અને કંઈક એના ગર્ભમાં એનું ઇન્ગ્રેન કરે છે, આરોપણ કરે છે, અને એનાથી જે જન્મ્યો તે જનક. એટલે જનન જનક, અને મિથિને એના બાપનું મુખ મસ્તક મિથિને મસલીને કર્યું છે એટલે મિથિલા નગરી, અને મૃતદેહ એના બાપના મૃતદેહમાંથી આ ઉત્પન્ન થયો છે એટલે વિદેહી. એક સ્ટોરી આમ છે. બીજો જનક વિદેહી જે અતુલભાઈ કીધું તે કે દેહ છતાં દેહાતીત એવી વિદેહી દશા, આ જુદા જુદા ઇન્ટરપ્રિટેશન છે. હવે તમે આ અષ્ટવક્ર ગીતા પછી જ નક્કી કરજો જે છે, પણ જુદા જુદા મુનિસ્રોત સ્વામી ભગવાન વખતે બી એક જનક હતો, નમિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાન ત્રણેય કાળમાં એક એક જન. હવે જનક દેસાઈ બી હોઈ શકે, તો હવે અનેક જનક, એટલે જનક કેન બી અ પોસ્ટ, જનક કેન બી મેની. હવે કયા જનકની વાત અહીંયા છે ઇટ ડઝન્ટ મેટર મચ, કારણ કે એ બે ઉત્તમ શ્રોતા અને ઉત્તમ વક્તા હતા, અને કઈ દશા અને બધું શું થાય છે એ તો બધું આમાં આવી જશે એનું પરિણામ બધું. સો છેલ્લી વાત કહી દઉં તો વિવેકાનંદજીને શ્રી રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ પ્રથમ ગ્રંથ જે વાંચવા આપ્યો હતો એમના સ્પિરિચ્યુઅલ જર્નીમાં વોઝ અષ્ટાવક્ર ગીતા. પેલો એટલો તાર્કિક, અને હજી ભલે એક એક ઇટ વોઝ ડેસ્ટિન ટુ હેપન, એટલે ખેંચાઈને આવી ગયો રામકૃષ્ણ, પછી તર્ક વિતર્ક બહુ ચાલતા હતા. હજી એને આવી રીતે ગૃહસ્થ હોય અને છતાં ઉત્તમ આત્મા દશા હોય એ માનતો નહોતો કે સંન્યાસ તો લેવો જ પડે. પહેલાં તો ઈશ્વરમાં જ માનતો નહોતો, લ્યો ને. પણ આ બધા એના કોન્સેપ્ટ, જેમ તમે બધા કોન્સેપ્ટ બાંધીને આવ્યા ને, આમ તો હોવું જોઈએ, આમ તો હોવું જોઈએ, આમ ન ખાવું જોઈએ, તેમ ન કરવું જોઈએ, આમ ન હસવું જોઈએ, આમ ન ચાલવું જોઈએ, પેલું બધું આમ વસ્ત્ર, આ બધી ચીજ એમાં બહુ ભરાયેલી. રામકૃષ્ણ પરમહંસ કે હું તો આ ઉપદેશ આપી શકું એમ છું મારી રીતે સ્વતંત્રપણે, પણ તને માનવામાં નહીં આવે. એટલે આ ગ્રંથ દ્વારા મારે જે કહેવું છે તે હું જ કહીશ, મારે જે કહેવું છે તે આ ગ્રંથ. એટલે એમને પાસે બેસાડીને વંચાવતા કે તારે આવવાનું મારી પાસે અને તારે વાંચવાનું. અને પછી વર્ષો પછી એને ખબર પડી કે ઓ, ધીસ વોઝ માય ગુરુ વાણી, ઇટ વોઝ નોટ અષ્ટવક્ર ગીતા. માય ગુરુ વોન્ટેડ ટુ સ્પીક ધીસ, બટ આઈ વુડ નોટ બિલીવ ઇટ એટ દેટ ટાઈમ, સો હી યુઝ સમ બુક. કારણ કે બુક હોય ને છપાયેલું તો તમને સાચું જ લાગે. હું તમને કહું ને તમે પરબ્રહ્મ છો તો કે બાપા મસ્તી કરતા હશે, પણ હું કહું ને જો અહીંયા લખ્યું છે કે તું પરબ્રહ્મ છો તો ઓ, લખેલું છે તો સાચું છે. આ એક લખેલાની આ મોકાન બહુ હોય છે, જરાક લખેલું એની વેલ્યુ જ કંઈ વધી જાય તો, જ્યારે વેન યુ આર ટુ ડમ, ત્યારે તમારી શ્રદ્ધા, તમારી શ્રદ્ધા વધે ને તમારા ગુરુ એક પણ ગ્રંથ નહીં લે. જ્યારે તમે જે બોલે એને ગીતા માનવાના હોય તે વખતે એક ગ્રંથ નહીં લે. પણ શ્રી રામકૃષ્ણ પરમહંસ સાહેબ કે યુ નીડ ઇટ, અને એમાં જ્યારે બધું આવ્યું કે સંન્યાસી શું ને ગૃહસ્થ શું, પાંચમો શ્લોક, ત્યારે પેલો વિચારતો હતો કે અરે હું તો માનતો હતો કે બ્રહ્મજ્ઞાની જો હોય તો હી શુડ બી ડિટેચ્ડ, પછી આ બધું કરે જ કેમ, પછી પત્નીને કેમ સાથે રાખે, વસ્ત્ર કેમ રાખે. અને ધીમે 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 ધીસ બુક ફિનિશ્ડ હિમ. અને આ બુકના, આ શાસ્ત્રના અધ્યયન પછી ધ ઓનલી થિંગ હી વોન્ટેડ વોઝ નિર્વિકલ્પ સમાધિ. હી વુડ ક્રાય એન્ડ ક્રાય, ડઝન્ટ વોન્ટ એની લેક્ચર્સ, મારે કંઈ નહીં, તમારા દર્શન અને નિર્વિકલ્પ સમાધિ જોઈએ. રડે રડે, અને જ્યારે ટાઈમ પાક્યો ને તો ખાલી જમના પગનો અંગૂઠો અડાડીને નિર્વિકલ્પ સમાધિનું દાન કર્યું. પછી એને શક્તિપાત બોલવું હોય તો શક્તિપાત બોલો, ક્રમબદ્ધ પર્યાય બોલો, ઇટ વોઝ ટુ હેપન ઓર વોટ એવર યુ વોન્ટ ટુ કન્સિડર. બટ કૃપારૂદેવને કેટલો મહિમા હતો. બે પત્ર હું લઉં, એક તો મુખ્ય 321મો પત્ર મેં ઘણી વાર લીધો છે. વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ
તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી, ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી. તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે જેમ નાવ યત કિંચિત ડોલાયમાન થાય, તેમ તે પરિણામનું ડોલાયમાન થવાનું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના અવલંબનની એવી જ બલવત્તરતા છે. આખી વાત ભક્તિના સંબંધમાં મૂકી દીધી. ગમે તેટલા વિધેયપણે રહેતા હતા પણ ગુરુના શરણમાં, એમની આજ્ઞામાં રહેતા. બીજા એક 218માં પત્રમાં કહે છે, જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જોકે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે. તથાપિ પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે, અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તતા તેમને બાદ હોતો નથી. તે સહિતનું જેને અહમપણું મટી ગયું છે એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જાણે વર્તતો હતો તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય. આ 218મો પત્ર. અને 219માં પત્રમાં શું છે કહો, તમે જોઈ લેજો વચનામૃત, કહી દઉં. આ 219મો પત્ર, 218માં આ છે, 219મો પત્રમાં છે, નારદ ભક્તિ સૂત્ર એ નામનું એક નાનું શિક્ષા શાસ્ત્ર મહર્ષિ નારદજીનું રચેલું છે, તેમાં પ્રેમ ભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. નાઉ ટેલ મી, આ પરમાત્માની ઈચ્છાને હું તમારા સુધી લઈ આવ્યો છું. બસ 218માં પત્રમાં જનક વિધેય, આ કોઇન્સિડન્સ નથી. હા છે, મેં પણ આ મને ખ્યાલ નહોતો. નક્કી કર્યા પછી જ્યારે હું અભ્યાસ કરું છું ત્યારે મને ખબર, તમે 218માં આ મૂક્યું. બસ તમે, અમે તમારી સાથે ટ્યુન ન રહીએ ને તો બી તમે અમને શરણ આપ્યું છે એ વાત બે મત નથી. ઇફ વી ડોન્ટ ફોલો યુ ઓલ્સો સ્ટીલ યુ ગાઈડ અસ, વી ડોન્ટ ફોલો યુ, વી ડિન્ટ ગો અકોર્ડિંગ ટુ ધીસ કરિક્યુલમ, ધીસ ક્રોનોલોજી, નથિંગ. બટ વેન વી લુક બેક, ઇટ વોઝ પરફેક્ટ, ઇટ વોઝ પરફેક્ટ. સો યર, એ એક આશીર્વાદ આપણે જ્યારે મળતા હોય કે આ કૃપાલુની ઈચ્છા છે, એટલે હવે આમ 218 અને 219 છે એટલે હું કૃપાલુને પૂછી જોઈશ કે શું પર્યુષણમાં લેવાનું છે કે પાછળ જ લેવાનું છે એક્ઝેક્ટલી. તો પણ ધીસ ઇઝ ઇટ, વૈરાગ્ય જોઈશે, ઉપશમ જોઈશે, ભક્તિ જોઈશે, મુમુક્ષુતા જોઈશે, તો જ તમને આ ગ્રંથ ઇન્ટરેસ્ટિંગ લાગશે. લાભની વાત તો હું કરતો બી નથી. લાભ અને ઇન્ટરેસ્ટિંગ ત્યારે જ થશે જો તમારામાં મુમુક્ષુતા હશે, નહીં તો તમને ભારે કંટાળો આવે. આજનો જેવો સત્સંગ છે એવો બાકીનો એક પણ સત્સંગ નથી રહેવાનો. નો ક્લેપ, નો લાફ્ટર, આઈ ડોન્ટ નો વેધર યુ વિલ વોન્ટ ટુ મૂવ ઓર ઇવન, બટ યુ વિલ બી લુકિંગ એટ મી ઓનલી. યુ નીડ મી, યુ ડોન્ટ નો. યસ, જ્યારે પરમ સત્યની વાત આવે ત્યારે સાંભળવાનું ઓછું, જોવાનું વધારે. ખુમારીથી જેમ શ્રી કાંજી સ્વામી જ્યારે બોલતો, આ હા 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 હા, એમ મેં તો બહુ ઓછી કેસેટ સાંભળી, અમને બહુ સમજાતું જ નહોતું અને વર્ષો પહેલાં, કારણ કે એકદમ બીજી શૈલી હતી. પણ મને ખાલી આ હા 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 અને બીજું સમજાવાનું કાંઈ, એમ કે આટલી ઉત્તમ વાત કરી પણ કાંઈ મજા દેખાતી નથી તારા થોબડા પર, સમજાવાનું કાંઈ, એમ ઘડી ઘડી કાંજે. મને આ બે ચીજ બહુ જ ગમતી. મને એમ થાય કે હું હોત તો એકવાર સાચે શ્રવણ કરવાનું મને એક લાવો મને મળ્યો ને. બટ વેન હી લેફ્ટ હિઝ મોર્ટલ બોડી ઇન જસલોક હોસ્પિટલ, ત્યારે હું ત્યાંથી જ પાસ થતો હતો મારી સ્કૂલ સામે, અને ત્યારે કીધું કે સોનગઢના મહાન સંત એમને અહીંયા દેહ છોડ્યો છે અને પરલોક, જસલોક પરલોક, એ તો યુ નો. અને તે વખતે એમનો દેહ જ્યારે સ્પેશિયલ એરક્રાફ્ટમાં લઈ જવાતો હતો ત્યારે મારી સ્કૂલ બસ ત્યાંથી એ જ સમયે પસાર થઈ, અને આઈ હેડ ધેટ પ્રિવિલેજ ટુ હેવ ધેટ દર્શન. જોકે એમની સભામાં મારો ઉલ્લેખ થયેલો એક વખત, બિકોઝ આઈ વોઝ 6-7 યર્સ ઓર આઈ થિંક આઈ વોઝ 12 યર્સ ઓલ્ડ, બટ મારી કંઈક વાતનો ઉલ્લેખ થયેલો એવા ન્યૂઝ મને પાછળ મળ્યા હતા. પોઝિટિવ નેગેટિવ આઈ ડોન્ટ નો એનીથિંગ, જે બી હોય ઉલ્લેખ થયો બસ. અનધિકારી જીવ કયો હોય ને, દેખાદેખીથી આવ્યો હશે ને, એના માટે આ ગ્રંથ ટાઈમ બોમ્બ છે. ટચિંગ ઇટ યુ વિલ બ્લાસ્ટ,
એટલો કંટાળો આવશે, એટલો અણગમો થશે, કાંઈ સમજાશે નહીં, એમ થાય કે રહું કે ભાગી જાઓ એવો. અને અધિકારી જીવ માટે જડીબુટ્ટી છે, એનું તો કામ થઈ જશે, એનો તો ભવરોગ મટી જશે, એનો દેહ ભાવ મટી જશે, દેવ ભાવમાં આવી જશે. દેવ ભાવ, આત્મદેવ, આત્મા જેવો બીજો કોઈ દેવ નથી, કપાળનું વચન છે. દેવ ભાવમાં આવી જશે, દેવ ભાવ તો ક્યાં વિસરી જશે. સો યુ ડિસાઇડ કે તમે દેખા દેખીથી આવ્યા હો તો નો ઇન્ટરેસ્ટવાળાને તો બહુ જ કંટાળો આવશે. બસ યુ હેવ ટુ બી વેરી અટેન્ટિવ, નો મોબાઈલ, નો સ્લીપિંગ, નોટ ઇવન લુકિંગ ડાઉન એટ ફોર આઈ વિલ નોટ એક્સેપ્ટ એની રીઝન. માંદગીનું તો બિલકુલ નહીં, ઉજાગરાનું નહીં, નથિંગ. ઇફ યુ કાન્ટ બી વિથ ધ ડિસિપ્લિન, તમે સીડીથી સાંભળી લેજો, વેબકાસ્ટ પર તમે સૂતા સૂતા બી સાંભળી શકો, પેલું કાનમાં નાખીને સુઈ જાઓ તમે, જ્યારે સાંભળતા સાંભળ યુ કેન ડૂ ઇટ. આઈ વોન્ટ યુ વેરી અટેન્ટિવ. એક મને ઈચ્છા છે કે હવે અષ્ટાવક્ર તો કાંઈ બોલવાના નથી, પણ હું એવી અપેક્ષા રાખું કે વાય ડુ વી નોટ કમ ઇન વાઇટ ડ્રેસ ઓનલી. હા, પણ એવરી ટાઈમ ઇટ ઇઝ પોસિબલ કે ન્યૂઝ બધાને ન પહોંચાય નવા, તો આઈ વિલ નોટ સે ડોન્ટ કમ. જરા સાઈડ પર રહેજો, અત્યારે એકદમ પરફેક્ટ છે, પણ જરા વાઇટના મોંથી તમે જરા નિકટતાના મોંથી વાઇટ પહેરીને આવજો નેક્સ્ટ ટાઈમ. ઇટ્સ જસ્ટ સેટરડે સન્ડે, બે જોડી તો હોય જ, આપણે મૃત્યુ પ્રસંગે પહેરવાના હોય તો બે જોડી તો હોય. બેનો કે ના અમારે મરણ પ્રસંગમાં બહુ ઓછું જવાનું હોય તો અમારી પાસે એક જ સાડલો છે, તો એક બસ આવી દેજો, બે જોઈએ, શનિવારનો એક રવિવાર, બરાબર, પરફેક્ટ. પછી તમારે એક વાગે રવિવારે બદલીને જવું હોય તો એમ, અને એ જ પહેરીને જવું હોય તો એમ. સો ધીસ આઈ શુડ નોટ કીપ. અને હવે એકવાર અષ્ટાવક્ર ગીતા સ્ટાર્ટ થશે પછી હું આવું બધું બોલી નહીં શકું, એટલે હમણાં જ બોલી લઉં છું. એન્ડ વન મોર થિંગ, જે બહાર રહીને આવતા હોય, ભાઈ સાહેબ આશ્રમમાં પ્રવેશ એ લોકોને કેમ નહીં? તમારે ભોજનની તંગી છે, ઠીક છે, તો એ હમણાં એ તંગી બી આ હોલનું પણ એક્સટેન્શન થઈ રહ્યું છે, અને એને 4 મહિના જોઈશે, તો 2 મહિના તો આપણે એક્સટેન્શનનું કામ થતું હશે, તો બી એક જ 2 મહિના આવી લેજર સમહાવ, પણ માર્ચ, એપ્રિલ, મે, જૂન, બટ વી વિલ મેનેજ સમહાવ, ચાલશે ને? હા, હા, ઠીક. ગરમીના દિવસોમાં એસી તો એ લોકોને જોઈશે જ, એવું છે. તો અને પછી આ 10મા વર્ષમાં પ્રવેશ કરે છે આશ્રમ, તો 2 મહિના પેઇન્ટિંગનું કામ બી રહેશે નવેમ્બર ડિસેમ્બર, પણ આપણી શિબિર તો ચાલુ જ રહેશે. એવરી મંથ સમથિંગ ઓર ધ અધર, ફાઇન, કોક એક વખત એવું બન્યું કે તે વોન્ટ ઇટ, તો આપણે યોગી સભાગ્રહમાં શનિ રવિની એક શિબિર લઈ લેશે. કોક વાર એવી થાય તો શનિવારે સવાર રાત, રવિવારે સવાર રાત કે બપોર કે જે બી હોય, એન્ડ વિલ ફિનિશ. બટ આ સમંગા નદી કંઈ અટકવાની નહીં, આ આગળ જવા. સો એવરીબડી કેન કમ ઇન ધ આશ્રમ. ફૂડનું હજી આટલી જ વ્યવસ્થા છે, તો ફૂડનું યુ હેવ ટુ મેનેજ, પણ જેવું આ એક્સટેન્શન થશે એટલે નીચે બધું એ લોકો કાંઈ કિચન વ્યવસ્થાને બધું, ધેન એનીબડી કેન હેવ ફૂડ હિયર. ઓલરેડી સ્વિસ ટેન્સ થઈ ગયા છે અહીંયા, પાછળ સ્પેનિશ ટેન્સનું કે સ્વિસ ટેન્સનું કંઈ બનાવે છે. આ મોટું ગાર્ડનની નીચે એક સેકન્ડ લેવલનું બી પ્લાનિંગ થઈ ગયું છે, એમાં બી થોડા ગેસ્ટ હાઉસીસ બને છે, અને બીજો આ બાજુ બી કંઈ ટેન્ટ, એમ કરીને બીજા 400 માણસ આશ્રમમાં રહી શકે એવી કોશિશ કરે. અને ગમે તેમ એટ પરમેનન્ટ કરવા જાય તો પાછું 1.5 વર્ષ લાગે, અને ટેન્સ આ વન્ડરફુલ આઈ ફીલ. હજી તો અડધું જ કામ થયું છે તો બી આટલા વન્ડરફુલ છે, તો આખું તૈયાર થઈ જશે ભાઈ, તો અલ્ટ્રા વન્ડરફુલ થઈ જાય. એક્ઝેક્ટ 50% કામ થયું તો બી લોકો કેટલા મજાના રહે છે ત્યાં. સો અનધર 50% ઇઝ ગોઈંગ ટુ બી વેરી ગુડ. અને વેર આઈ એમ ગિવિંગ યુ ટાઈમ ટુ ગો ધેર, સવારના જે ટેન્ટમાંથી નીકળ્યા તે રાતના ખલાસ થઈ જાઓ ત્યારે મોકલીશ પાછું. અહીંયા સુવાનું હોય તો સુઈ જાઓ, ટેન સુધી એ નથી પહોંચવાના તમે, અને નેક્સ્ટ ડે તો નીકળી જવાનું છે. સો વી હેવ ટુ હેલ્પ ઈચ અધર. ડોન્ટ સે કે મને બધી શિબિરમાં આવું, બધાને જ બધી શિબિરમાં આવવું છે, પણ કોઈકવાર તમે મેલ મારો તો કોઈકવાર તમે ટેન્ટ મારો, કોઈકવાર તમે અહીંયા રહો, એમ તમે જ જાતે રોટેટ કરીને તમારા ભાઈ બહેનોને વિશેષ લાભ મળે, રાઈટ? સો એનીબડી કેન એન્ટર, દેર ઇઝ નથિંગ લાઈક એન્ટ્રી ન થાય એવી રીતે. પછી તો તમને ચાલવાની જગ્યા ન હોય ને તમને ન આવવું હોય તો વાત અલગ છે. અને 2-3 મહિનામાં તો આ ગાર્ડન થઈ જશે, તો એ ગાર્ડનની અંદર એક ઓપન એર જીમ બી છે, ગીતા સ્મારક બી છે, પછી મેડિટેશન સીટ્સ છે બધી પેલી જાલી એ વાળું, પછી એક ઓપન ઉપનિષદ સ્થળ છે જ્યાં ઉપનિષદ શરૂ થવાના છે, ઓપન એર, એક્ઝેક્ટલી એઝ ઉદ્દાલક મસ્ટ હેવ ટોલ્ડ ટુ શ્વેતકેતુ તત્વમસી. સો સમથિંગ લાઈક દેટ, એ બધું, દેર ઇઝ લોટ ઓફ સિટિંગ પ્લેસીસ અને બીજા ગેસ્ટ હાઉસ બધું. સો
utilize it and stay focused. So I open it for everyone now. Anybody can walk in. Food mate je alokoni management ni hoy. Meditations ne budu apne karshu. So now anyone, of course, for old people apne koi var exit to kholu rakhu padshe. But see to it ke ghadi ghadi aa bar nu khule ne. Meditation chaltu hoy 15 minutes nu, tare the doors won't open to go in or out. Thoda vadhare focus rahine kariye. You have come to a university now. A to post graduation ke chhe ne haji to mare doctorate sudhi tamne pahunchava hu jya tame tyan.